સ્થળ પાટણ. પાટણના રાજા વિશળદેવનો દરબાર. રાજા વિશળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મો ઉદાસ છે. આખા એ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આકડા માંડે છે. તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? મહારાજ, મને થાય છે કે કાળ વાણી ઉચ્ચા તમારી જીભ કપાઈ કેમ નથી જતી? સમજી ગયો જોશી, હવે બોલવાની જરૂર નથી. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે. અમને ખાવાનું આપો, અમને જીવા દો, અમે મરી જઈએ છીએ. મારી રાંકડી રૈયત ભૂખે મરે છે. હવે તો એક આશા ઝઘડુશાની રહી છે. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં આવી જવા જોઈએ. રાજા વિશ્વદેવને જે મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ ઝઘડુશા શાહ સોદાગર છે, તેમનો સત્કાર કરવા આપ પોતે. સમજ્યો, એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. મહારાજ, ઓચિંતાનું કેમ મને યાદ કર્યો? સુખ દુઃખની વાતો કરવા શેઠજી, ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે. અને પાન ખરમાં પાંદડા ખરે તેમ ખરે છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે. રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોમાં આવા જ શબ્દો શોભે, મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા હતા. હવે તો એ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોય ખાલી ખંપેડા છે, અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. ધાર્યું તું કે ઓણ સાલ વરસાદ આવશે ને સૌ સારાવાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરા તીડ પેડા. લોકો ત્રાહિમામ પોકારે છે, એટલામાં બહારથી પોકાર આવે છે. વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો. એવે વખતે તમે યાદ આવ્યા. હું યાદ આવ્યો કેવી રીતે? મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં
ઝઘડુશાની માલિકીની કેટલી અનાજની વખારો છે? ઝઘડુશાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપની કઈ ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. તો અમે સાંભળ્યું એ શું? કંઈક સમજફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને? વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી એમ આપનું કહેવું છે? વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કઈ શંકા નથી. એ વખારો માનું અનાજ? એ અનાજ મારું નથી. ઓ, એ અનાજ તમારું નથી? તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને મો માગ્યા દામ આપત. એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. મેં કોને દીધું, ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. કેવી રીતે ખબર પડશે? એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રમાં લેખ લખાવીને જડાવેલો છે. તેમાં એ અનાજના માલિકના નામઠામ બધું લખેલું છે. ઠીક છે, ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાળ થયે તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે, મળી રહેશે. કોટવાલજી, જાઓ વખારો ઉઘાડો અને લેખ લઈ આવો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. તમે તો કહેતા હતા ને કે આ અનાજ તમારું નથી. તો મારું છે, એ તો ગરીબોનું છે. આ અનાજમાંથી એક દાણો લેવાનો મને હક નથી. હાલે મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. હવે આ ત્રીજી વખારનો આ લેખ સાંભળો. આ વખાર ઝઘડુશાની છે, પણ એના અનાજના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. વાહ 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 વાહ! ઝઘડુશા, આવી તમારી કેટલીક વખારો છે ગામમાં?
40 એક હશે મહારાજ, 40 વખારો ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ઝગડુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબા પત્રા લઈ સભામાં પ્રવેશ કરે છે. ગુજરાત ગુજરાત.